હેલો વિદ્યાર્થી મિત્રો, નીટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મોક રાઉન્ડ વિશે વાત કરવાના છીએ. આ વિડીયોમાં તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો જેવા કે મોક રાઉન્ડ કોને કહેવાય, શું તમને મોક રાઉન્ડમાં કોલેજ મળી શકે, જો કોલેજ મળે તો તે કોલેજમાં તમે એડમિશન મેળવી શકો, અને મોક રાઉન્ડ કરવાનું કારણ શું છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. તો મિત્રો, આપણે સૌ પ્રથમ મોક રાઉન્ડ કોને કહેવાય પ્રશ્નની રજૂઆત કરીએ. તો મિત્રો, મોક રાઉન્ડ તમારે પ્રેક્ટિસ કરવા માટે લેવામાં આવતો હોય છે, તેથી તમને આગળના રાઉન્ડમાં ખબર પડે કે કેવી રીતે મારે ચોઇસ ફિલિંગ કરવી, તેમજ મેં મોક રાઉન્ડ દરમિયાન ચોઇસ ફિલિંગ દરમિયાન કઈ ભૂલ કરી કે જેથી મને મળવાપાત્ર કોલેજ પણ મળી શકી નહીં તેની તમને જાણ થશે. અને મિત્રો, મોક રાઉન્ડ ફરજિયાત હોતો નથી. જો એડમિશન કમિટી ઈચ્છે તો મોક રાઉન્ડ કન્ડક્ટ કરાવી શકે, અને તે ઈચ્છે તો ન પણ કરાવી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ. તો શું તમને મોક રાઉન્ડમાં કોલેજ મળી શકે? તો આનો જવાબ છે હા, તમને મોક રાઉન્ડ દરમિયાન કોલેજ મળી શકે. તો મિત્રો, આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. જો કોલેજ મળે તો એમાં તમે એડમિશન મેળવી શકો? ના, મોક રાઉન્ડ દરમિયાન મળેલી કોલેજમાં તમે એડમિશન મેળવી શકતા નથી, કારણ કે મોક રાઉન્ડ ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ માટે લેવામાં આવતો હોય છે. આથી તમને ખબર પડી શકે તે તમારા માર્ક્સ પ્રમાણે તમને કઈ કોલેજમાં એડમિશન મળવાપાત્ર છે. એક તમારા મનમાં ઉદ્ભવતો બીજો પ્રશ્ન એ હશે કે શું મોક રાઉન્ડ દરમિયાન ક્લોઝરનો નિયમ લાગે કે ન લાગે. તો તમને એ જણાવી દઉં કે મોક રાઉન્ડ દરમિયાન ક્લોઝરનો નિયમ લાગતો નથી. ઓકે, ત્યારબાદનો જે ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડમાં ક્લોઝરના નિયમ દ્વારા જ સીટ એલોટમેન્ટ થતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી તમે ક્લોઝરનો નિયમ શું છે તે જાણતા નથી, તો તેના ઉપર અમે ઓલરેડી એક વિડીયો બનાવીને અમારી ચેનલમાં મૂકેલો છે. તેની લિંક તમને આઈ બટન અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં જઈને તમે આ વિડીયો ચોક્કસથી જોજો, કારણ કે ક્લોઝરનો નિયમ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ક્લોઝરના નિયમ ન જાણવાને કારણે ચોઇસ ફિલિંગમાં ભૂલ કરી નાખતા હોય છે, અને તેને કારણે તેને મળવાપાત્ર કોલેજમાં પણ તે એડમિશન મેળવી શકતા નથી. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.